નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. હલો કિડ્સ, હાવ આર યુ? સ્ટાન્ડર્ડ LKG. સબ્જેક્ટ ગુજરાતી. આજે આપણે ગુજરાતી TLMનો કેવી રીતે ઉપયોગ કરવો તે સમજીશું. તમને TLMની અહીંયા બે શીટ આપવામાં આવી છે. એક છે મૂળાક્ષરની અને બીજી છે તેને કેવી રીતે ગોઠવવા તે. હવે અહીંયા બધા મૂળાક્ષરો આપેલા છે, ક, ખ, ગ એવી રીતે, બરાબર. અને અહીંયા તેમના ચિત્રો આપેલા છે. તેને તમારે પહેલાં કાતરની મદદથી બધા મૂળાક્ષરને એક એક કરીને કાપી લેવાના છે. તેને કેવી રીતે કાપવાના છે તે આપણે પહેલાં જોઈશું. આપણે અહીંયા પહેલાં વચ્ચેથી કાપીશું, કાતરથી. આવી રીતે આપણે કાતરની મદદથી ત્રણ ભાગમાં કાપી લીધા છે. હવે આ એક એક મૂળાક્ષરને આપણે આવી રીતે કટ કરી અને રાખવાના છે. અને બધા ચિત્રોને પણ એક એક ચિત્રને આવી રીતે કટ કરી રાખવાના છે. તો હવે આપણે તેને કાપી લઈશું. જુઓ, આવી રીતે આપણે વ્યંજન અને પિક્ચર બંનેને કાપીને તૈયાર રાખવાના છે. અને આ શીટની અંદર અહીંયા વ્યંજન લેવાનું છે અને એની સામે તેનું ચિત્ર કયું છે તે આપણે જોઈશું. જુઓ, હવે પેલો મૂળાક્ષર કયો છે? ક. તો આપણે ક, કમળનો ક પણ બોલીએ છીએ. અને ક, આમાં કને લગતું શું કયું પિક્ચર છે? જુઓ, જોઈ ક, આ છે, આ છે, આ છે, આ, 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 ક, કબૂતરનો ક. તો આપણે અહીંયા ક અને તેની સામે તેનું ચિત્ર લેવાનું છે. જુઓ, ક, ક, કબૂતરનો ક, જોયું. હવે આવી જ રીતે આપણે બીજો મૂળાક્ષર જોઈશું. જુઓ, આ કયો મૂળાક્ષર છે? ર. તો આપણે ર અહીંયા મૂકીશું. હવે અહીંયા જુઓ, આપણે હંમેશા ર રમકડાનો ર જ બોલતા હોઈએ છીએ, પણ આમાં બીજું પણ ચિત્ર આપેલું છે. જુઓ, જોઈ તમને ર. જુઓ, અહીંયા આપણે ર લીધો છે, તો આમાં આપણે રમકડાનો ર નહીં, પણ આમાં બીજું રનું ચિત્ર બતાવેલું છે. જુઓ, આ કયું ચિત્ર છે? રકાબી. તો આપણે રની સામે રકાબીનું ચિત્ર મૂકીશું. જોયું આવી રીતે. હવે આપણે બીજો મૂળાક્ષર લઈશું. જુઓ, હવે આપણે બીજો કયો મૂળાક્ષર? જુઓ, આ કયો મૂળાક્ષર છે? ત. તો હવે ત, તો તલવારમાં તો આપણે બોલીએ છીએ, પણ અહીંયા બીજું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. જુઓ, જોઈ તને લગતું બીજું કયું ચિત્ર છે? જુઓ, જોઈ આ છે, આ છે, આ, હા. જુઓ, ત, તારાનો ત, જોયું, ત, તારાનો ત. આવી રીતે આપણે મૂળાક્ષર અને તેની સામે તેના ચિત્ર મૂકી અને તેની ઓળખ કરવાની છે. જુઓ, હવે આપણે બીજું ચિત્ર લઈશું. જુઓ, આ કયો મૂળાક્ષર છે? ઘ. જુઓ, અહીંયા આપણે ઘ મૂકશું. અને અહીંયા હવે ઘ, ઘરનો ઘ આપણે બોલીએ છીએ ને, પણ અહીંયા બીજું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. જુઓ, જુઓ કયું ચિત્ર છે? આ છે, આ છે, આ, હા, ઘ, ઘડિયાળનો ઘ. તો ઘની સાથે આપણને બીજા ચિત્રોની પણ ઓળખ થાય છે. ઘ, ઘરનો ઘ સાથે ઘ, ઘડિયાળનો ઘ પણ થાય. જોયું ને? આવી રીતે આપણે મૂળાક્ષરો અને તેની સામે તેના ચિત્રોને ગોઠવવાના છે. અને જુઓ, આવી જ રીતે હવે નવો અક્ષર. જુઓ, કયો મૂળાક્ષર લેશું? ઠ, ઠળિયાનો ઠ. જુઓ, અહીંયા આપણે ઠ રાખીશું. હવે આમાંથી ઠળિયાનો ઠ કયો છે? જુઓ, જોઈ આ, હા. જુઓ, ઠ, ઠળિયાનો ઠ. આવી રીતે તમારે
આમાં તમારે મૂળાક્ષર અને યાદ સામે તેના ચિત્રો ગોઠવવાના છે. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ.